नमस्कार। नॉर्थ गुजरात एजुकेशन मुंबई संचालित अरविंद जीवाभाई प्राथमिक शाळाना ऑनलाइन एज्युकेशन में आप सर्वनु हार्दिक स्वागत है। बाळ मित्रों, धोरण 3 विषय गणित प्रकरण 4 लांबू अने टूंकू में मारो हाथ केटलो मोटो छे एनी लंबाई जोईशुं। अध्ययन निष्पत्ति के प्रकरण 4 नी अंदर बाळक लंबाई एटले के अंतर ना नाना मोटा एकमो सेमी मीटर किमीनु अनुमान करे मापे अने तेमनी वच्चेनो संबंध ओळखे छे। मारो हाथ केटलो मोटो छे? बाळमित्रो, तमारे तमारा हाथनी आंगळीओनी लंबाई मापवी छे तो एना माटे तमारे एक कोरु कागळ लेवानो अने एना उपर तमे तमारो हाथ एना उपर मूको अने तमारो हाथ नी आंगळीओ आ रीते दोरी दो। अने बीजी रीत छे के तमे कोरु कागळ लो, एमा तमारा एक एक आंगळीनुं अंतर मापो કે અંગૂઠાનું અંતર માપવું છે તો અંગૂઠાના બંને ધાર ઉપર તમે ટપકાની નિશાની કરી દો, પછી તમારો હાથ લઈ લો ત્યાંથી અને પછી તમારો અંગૂઠો કેટલો લાંબો છે એ આ બંને ટપકા વચ્ચેનું અંતર કેટલું છે, લંબાઈ કેટલી છે એ માપવા માટે તમે માપપટ્ટીનો ઉપયોગ કરો। તો માપપટ્ટીથી કોઈ એક ટપકું ઝીરોના કાપા ઉપર મૂકો અને પછી બીજું ટપકું કયા નંબર ઉપર છે, કયા અંક ઉપર આવે છે એ તમારે અહીંયા માપપટ્ટીમાં જોવાનું છે। અહીંયા બીજું ટપકું એક પહેલું ટપકું શૂન્યના કાપા ઉપર છે અને બીજા ટપકા ઉપર 7 અંક, પછી 7 અંક પછી 5 કાપાએ આ બિંદુ આવે છે। ફૂટપટ્ટીનો એક બિંદુ શૂન્યના કાપા ઉપર છે અને બીજું બિંદુ 7 અંક પછી 5 નંબરના કાપા ઉપર છે। તો આની લંબાઈ, આ આપણે જે અંગૂઠાની નિશાની કરી હતી એ અંગૂઠાની લંબાઈ 7.5 સેમી છે। હવે આપણે પહેલાં હાથ દોર્યો હતો, હવે એ હાથની આંગળીઓની લંબાઈ જોઈએ। આ તમારા જેવા નાના બાળકની નો હાથ છે અને એની લંબાઈ આપણે જોઈએ તો અહીંયા પ્રથમ અંગૂઠો છે, અંગૂઠોની એક ધાર શૂન્યના કાપા ઉપર છે અને બીજો ધાર 5 અંક ઉપર છે, એટલે આ અંગૂઠાની લંબાઈ 5 સેમી છે। આ રીતે પણ તમે તમારા આંગળીઓનું માપ લઈ શકો છો। હવે પહેલી આંગળીનું માપ જોઈએ તો પહેલી આંગળીનો પહેલો ધાર શૂન્યના કાપા ઉપર છે અને બીજી ધાર 6 પછી 5 કાપા ઉપર છે, એટલે કે એની લંબાઈ 6.5 સેમી છે। હવે બીજી આંગળીની લંબાઈ જોઈએ તો એક છેડો શૂન્ય ઉપર છે અને બીજો છેડો, એટલે કે બીજી ધાર આંગળીની 7 અંક ઉપર છે, એટલે શૂન્યથી 7, એટલે આની લંબાઈ 7 સેમી છે। ત્રીજા નંબરની આંગળીની લંબાઈ, તો અહીંયા ત્રીજા નંબરની આંગળીની લંબાઈ જોઈએ તો પહેલી ધાર શૂન્યના કાપા ઉપર છે અને બીજી ધાર 5 પછી 7 કાપાની નિશાની ઉપર છે, 7 કાપા 5 પછી 7 કાપા છે, એટલે આ જે ત્રીજી આંગળીની લંબાઈ થાય છે 5.7
સેમી. હવે ટચલી આંગળી એટલે કે સૌથી નાની આંગળીની લંબાઈ જોઈએ. તો અહીંયા સૌથી નાની આંગળીની લંબાઈ છે 4.7 સેમી. કે 4 અંક પછી 7 કાપા છે એટલે લંબાઈ એની થઈ 4.7 સેમી. તમે બાળમિત્રો માપપટ્ટી ઉપર જુઓ કે 0 થી 1 વચ્ચે 10 કાપા હોય છે. દરેક અંક વચ્ચે 10 કાપા હોય છે. અને તમે જ્યારે લંબાઈ માપો એટલે કે ધારો કે તમે કોઈની લંબાઈ માપો કંપાસ બોક્સની, હવે એની લંબાઈ ના 2 છેડા, એક છેડો 0 ઉપર રાખો અને બીજો છેડો 20 અંક પછી 2 કાપા આવે તો એની લંબાઈ આ રીતે લખાય કે 20.2 સેમી. જે અંક પછી જેટલા કાપા આવે એટલા કાપા પોઈન્ટમાં લખાય. અને માપપટ્ટીમાં દરેક અંક વચ્ચે 1-1 સેમીનું અંતર હોય છે. હવે તમને પ્રશ્ન પૂછ્યો છે કે અંગૂઠો અને નાની આંગળી એટલે કે ટચલી આંગળીમાં કોણ વધારે લાંબુ છે? તો આપણે આગળ માપ જોયું તો અંગૂઠાની લંબાઈ થઈ હતી 5 સેમી અને નાની આંગળી એટલે કે ટચલી આંગળીની લંબાઈ થઈ હતી 4.7 સેમી. તો આ બંનેમાં વધારે લાંબુ કોણ થયું? તો આ બંનેમાં વધારે લાંબો અંગૂઠો થયો. તો અંગૂઠો નાની આંગળી કરતાં લાંબો છે. હવે તમારે તમારા શરીરના જુદા જુદા ભાગોની લંબાઈનું અનુમાન કરવાનું છે અને પછી એની માપ મેજર ટેપની મદદથી લઈ અને જોવાનું છે કે તમારો અંદાજો સાચો છે કે તમે અંદાજાની નજીક છો. બરાબર? તો તમારા શરીરના જુદા જુદા ભાગોની લંબાઈનું અનુમાન કરો અને ખાતરી કરો કે તમારું અનુમાન સાચું છે. તમે માપપટ્ટી, દોરો, મેજર ટેપ વગેરેનો ઉપયોગ કરી શકો છો. અહીંયા તમે માપપટ્ટીનો ઉપયોગ કરી શકો, દોરાનો ઉપયોગ કરી શકો, મેજર ટેપનો ઉપયોગ કરી શકો, મીટર પટ્ટીનો પણ ઉપયોગ કરી શકો છો. જુઓ અહીંયા તમને ચિત્રમાં કેટલાક બાળકો દેખાય છે. એક બાળક દોરાની મદદથી પોતાના માથાની લંબાઈ માપે છે, ત્યારે બીજું ચિત્રમાં એક છોકરી બીજા છોકરાના કાંડાની લંબાઈ માપે છે, ત્યારે ત્રીજા નીચે ચિત્રમાં એક છોકરી બીજા છોકરાના હાથની લંબાઈ માપે છે. આંગળીથી કાંડા સુધીની લંબાઈ દોરીની મદદથી માપે છે. જો તમે દોરડું, બૂટની દોરી, દોરો વગેરેથી માપો તો કેટલા સેમી થાય તે કેવી રીતે જાણી શકો? તો દોરડું, બૂટની દોરી કે દોરો વગેરેથી લીધેલા માપ સુધીના ભાગને માપપટ્ટી સાથે સરખાવતા તેનું સેમીમાં માપ મેળવી શકાય છે. તમે દોરડું કે બૂટની દોરી કે દોરાથી જે માપ લીધું હોય એ માપને તમે માપપટ્ટી કે મીટર પટ્ટીથી માપી શકો છો અને એનું માપ તમે સેમીમાં મેળવી શકો છો. જુઓ આપણે શરીરના જુદા જુદા અંગોની માપ જોઈએ. પહેલાં તો આપણે અનુમાન કરીશું કે આ બાળક ચિત્રની અંદર તમને જે બાળક દેખાય છે એ બાળકના હાથની લંબાઈ મારા અનુમાન પ્રમાણે 50 સેમી હશે. હવે હું મેજર ટેપની મદદથી માપીશ કે મારો અંદાજો સાચો છે કે હું મારો અંદાજો એના જે હાથની લંબાઈ છે એની નજીક છે. તો એ જોઈશું આપણે. તો અહીંયા આ બાળકના હાથની લંબાઈ છે 54 સેમી. મેં અનુમાન 50 સેમીનું લગાવ્યું હતું અને પછી આપણે જે મેજર ટેપના મદદથી
बाळकना हाथनी लंबाई मापी तो एनी लंबाई थई 54 सेमी। એટલે કે હું મારો અંદાજો લગભગ એના માપની નજીક જ છે। હવે બાળકના પગની લંબાઈ તો હું અનુમાન કરીશ કે આ બાળકના પગની લંબાઈ 70 સેમી હશે। મેજર ટેપથી જોઈએ તો આ બાળકના પગની લંબાઈ મેજર ટેપની મદદથી માપી ત્યારે એની લંબાઈ થઈ 74 સેમી। મેજર ટેપના માપ પ્રમાણે પગની લંબાઈ 74 સેમી થાય છે। તો અહીંયા મારું અનુમાન લગભગ 74ની નજીક જ છે। હવે બાળકના ની છાતીની લંબાઈ જોઈએ તો આ બાળકની છાતીની લંબાઈ મારા અનુમાન પ્રમાણે 60 હોવી જોઈએ। હવે મેજર ટેપની મદદથી આપણે એની છાતીની લંબાઈ માપીએ તો એની લંબાઈ થાય છે 57 સેમી। મેં અનુમાન કર્યું હતું 60 સેમી, જ્યારે મેજર ટેપના માપ પ્રમાણે છાતીની લંબાઈ 57 સેમી થાય છે। તો અહીંયા પણ મારું અનુમાન 57ની નજીક જ છે, એટલે કે હવે 57થી થોડું વધારે અંદાજો લગાવે તો એટલે અહીંયા મારું અનુમાન થોડું નજીક જ છે। હવે બાળકના કમરની લંબાઈ જોઈએ તો આ બાળકના કમરની લંબાઈ મારા અનુમાન પ્રમાણે 50 સેમી હોવી જોઈએ। જ્યારે મેજર ટેપના માપથી બાળકના કમરની લંબાઈ જોઈ માપી ત્યારે એની લંબાઈ થઈ 53 સેમી। અહીંયા તમને જે ગોળ રાઉન્ડ થયો દેખાય છે એ આ બાળકના કમરની લંબાઈ છે, તો એના કમરની લંબાઈ 53 સેમી છે। તો મારું અનુમાન લગભગ એના માપના નજીક જ છે। હવે કાનની લંબાઈ જોઈએ તો આના બાળકના કાનની લંબાઈ મારા અનુમાન પ્રમાણે 4.5 સેમી હોવી જોઈએ। હવે જોઈએ કે આ બાળકના કાનની લંબાઈ કેટલી છે, તો તમે રાઉન્ડમાં જોઈ શકો છો કે આ બાળકના કાનની લંબાઈ મેજર ટેપના માપ પ્રમાણે જોઈએ માપી ત્યારે એના કાનની લંબાઈ 5 સેમી થઈ। તો મારો અંદાજો લગભગ સરખો જ છે, તો 5 પોઈન્ટનો જ ફરક છે। હવે નાકની લંબાઈ જોઈએ તો નાકની લંબાઈ આ બાળકની 4 સેમી હોવી જોઈએ, એ મારું અનુમાન છે। હવે મેજર ટેપથી એનું માપ નાકનું માપ માપીએ તો એની લંબાઈ છે 5 સેમી। તો મારું અનુમાન લગભગ એના માપની નજીક જ છે। હવે હાથના કાંડાની લંબાઈ જોઈએ તો મારા અનુમાન પ્રમાણે આ બાળકના હાથના કાંડાની લંબાઈ 13 સેમી હોવી જોઈએ। મેજર ટેપના માપ પ્રમાણે આ બાળકના હાથની કાંડાની લંબાઈ 12 સેમી છે, તો મારું અનુમાન લગભગ એના માપની નજીક જ છે। ધન્યવાદ।